નમસ્કાર, હું છું સંજય રાવલ. ફાસ્ટ એક માં આપનું હાર્દિક સ્વાગત છે. અરવલ્લી જિલ્લાના મેઘરજના નોવર રેન તોબા હેઠળ જંગલ વિસ્તારમાં 30 જેટલા રોજમદારોને મેઘરજ આરએફઓએ નોટિસ વગર મૌખિક જાણ કરી રોજમદારોને છૂટા કરતા નિરાશા વ્યાપી છે. ભરૂચના વાલિયામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 4 યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચોટીલા તાલુકામાં બાળકોને ક્રિકેટ ટેલેન્ટને બહાર કાઢવાના હેતુથી ચોટીલામાં સિઝન ક્રિકેટની એકેડેમી ખોલવામાં આવી. ભરૂચ જિલ્લાના આંબોદનગરમાં નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારના જન્મદિવસે એનસીપી પ્રદેશ મહિલા પ્રમુખ તેમજ પ્રદેશ પ્રવક્તા રેશમા પટેલ દ્વારા હવનનું કરાયું આયોજન. ડીસા તાલુકાના રમુંગ ગામ પાસેથી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ પદેથી જીતુ સોમાણીએ રાજીનામું આપતા આંતરિક વિવાદ બહાર આવ્યો છે. ઈટાનગર મેઇન રોડ પર આવેલી હોસ્પિટલમાં કોરોનાના સંક્રમણની સારવાર લઈ રહેલા માત્ર 30 વર્ષના યુવાનના ફેફસા ખરાબ થઈ જતા તેને ફેફસા બદલવાની નોબત આવી છે. યુએસઓમાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રદર્શન. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારતીય સંસદમાં પાસ કરવામાં આવેલા કૃષિ કાયદાઓના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યા. સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 46,358 કેસો નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના વાયરસની ગતિને બ્રેક લાગી છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસ નવા કેસો 1204 કેસો નોંધાયા છે. ગાયિકા કાજલ મેહરિયા સહિત 14 લોકો સામે ફરિયાદ. વાલમ ગામે યોજાયેલા લગ્ન પ્રસંગમાં કાઢવામાં આવેલા વરઘોડામાં કાજલ મેહરિયાએ ગીતો ગાયા હતા. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલો પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા સહિત ગામોમાં નદીમાંથી ગેરકાયદેસર રેતીની ચોરી અંગેની ઘટના વારંવાર સામે આવતી હોય જિલ્લા કલેક્ટરની ટીમ હરકતમાં આવી હતી. ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં વરસાદની આગાહી કરેલ છે. કટાળામાં ખેડૂત વિસ્તારમાં એવા ગાયત્રીનગરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક સાથે 12 ટ્રેક્ટરોમાંથી બેટરીઓની ચોરી કરી અંજામ આપી ચોરોએ પોલીસના પેટ્રોલિંગ ઉપર સવાલ ઉભો કર્યો છે. રિપબ્લિક ટીવીના સીઓ વિકાસ ખાનચાનાની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં મુંબઈ પોલીસે દાખલ કરેલી ટીઆરપી હેરાફેરી કેસમાં રિપબ્લિક ટીવીના સીઓ વિકાસ ખાનચાનીની ધરપકડ કરવામાં આવી છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં પંજાબના ડીઆઈજીએ રાજીનામું આપ્યું. જેલના ડીઆઈજી લખમીદર સિંહ જાખડે રાજ્ય સરકારને રાજીનામું મોકલ્યું. કમલ હાસનનો પીએમ મોદીને સવાલ. દેશના 50% લોકો ભૂખ્યા, નોકરીઓ છીનવાય તો નવું સંસદ ભવન શા માટે? એમએમના સુપ્રીમો અને અભિનેતા કમલ હાસન તામિલનાડુથી વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ભૂંક્યો. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એક બુથ સરનાવું બતાવવા જતા રિક્ષામાં બેઠેલા લોકોએ 58,000ની સોનાની ચેન લૂંટી લીધી હતી. આ મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી આસપાસના સીસી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પોલીસ પર હુમલો. મહિલાઓ સહિત 11 સામે ફરિયાદ. જાનૈયાઓને પોલીસે અટકાવતા મામલો બિચકાયો. કરી મારામારી. મહેસાણાના કડીમાં લૂંટવીટ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં દોઢા દિવસે તબીબીની ભૂત પત્નીની ઘરમાં એકલતાનો લાભ લઈને અજાણ્યા ઈસમો હત્યા કરીને રૂપિયા 5.20 લાખની લૂંટ કરી ફરાર થઈ જતા ડરનો માહોલ સર્જાયો છે. મશહૂર અભિનેત્રી ચિત્રાએ લગાવ્યો ફાંસો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર. હોટલ રૂમમાં લટકેલી અવસ્થામાં અભિનેત્રીનો મૃતદેહ મળ્યો.